Now, in this video, we discuss the analysis tips for single angle connect to gusset plate by well. अगर जो अपने वीडियो जो है एमां जे सम बताया जे स्टेप्स था एनालिसिस माटे जे गसेट प्लेट साथे एंगल ने तमे बोल्टनी मदद थी कनेक्ट करता था अत्यार तमारे जे एंगल्स छे इने तमारे गसेट प्लेट साथे कोनी मदद थी कनेक्ट करवानो छे वेल्डनी मदद थी ओके तो एना माटे आ केस नंबर 4 छे क्लियर तो आ केस नंबर 4 सिंगल एंगल कनेक्ट टू गसेट प्लेट बाय वेल जो हवे तमने गिवन डेटा हशे सिंगल एंगल तमने आप्यो हशे सिंगल आए से तमे कीधुं छे सिंगल एंगल माटे देन साइज ऑफ वेल अहीं आपणे वेल्डनी मददथी तमे एंगल ने गसेट प्लेट साथे कनेक्ट करवाना छे तो वेल्डनी ए लोको साइज आपी हशे वेल जे छे वेल इज प्रोवाइडेड एट टो एंड हील तमे आ फिगर में जोई सको छो तमे आ वेल जे छे ई टो पर एंगल जे छे एना हेड पर अने एना एंड पर ले वेल ओर एट हील क्लियर तो अपर एंड लोअर पोर्शन पर तमे ए वेल्ड ने वेल्ड नी मदद थी एंगल ने कनेक्ट करो छो अने तमने कीधु होय फाइन करवा माटे के टेन्साइल स्ट्रेंथ एंड एफिशिएंसी फाइन करो क्लियर तो तेना माटे तमारे शू सॉल्यूशन आपवानुं छे तो एमां जोईए आपणे फर्स्ट स्टेप स्टेप नंबर 1 स्टेप नंबर 1 शुं छे ड्रॉ डी स्केच एंड फाइन एरिया एजी एंड सी झेड झेड ऑफ गिवन आई एस ए फ्रॉम स्टील टेबल સ્ટીલ ટેબલમાંથી તમારે શું કરવાનું છે જે તમારે એંગલ છે એ એંગલ સેક્શનનો તમારે એરિયા એન્ડ સેન્ટર ઓફ ગ્રેવિટી જે સી ઝેડ ઝેડ છે તે તમારે સેલ્ટ સ્ટીલ ટેબલમાંથી ફાઇન કરી તમારે શું કરવાનું છે એ ફ્રાઇડ કરવાનું છે ક્લિયર હવે તમે ફિગર કઈ રીતના દોરો તમારો ગસેટ પ્લેસ સાથે તમે શું જોઈન્ટ કરવાના છે એ સિંગલ એંગલ ઓન્લી સિંગલ એંગલ કીધું છે એટલા માટે વન સાઈડ જ હશે અને ટોપ પર તમારે આ વેલ બટાઉન રહેશે એન્ડ હિલ પર વેલ બટાઉન રહેશે આ શું થશે તમારો કનેક્ટેડ લેગ થશે કનેક્ટેડ લેગ છે જે ગસેટ પ્લેસ સાથે શું થાય વેલની મનથી કનેક્ટ થાય છે અને આ શું છે આઉટસ્ટેન્ડિંગ લેગ આપણે શું લેવાનું છે આટલો એરિયા કનેક્ટ કરવાનો છે સોરી આટલો આપણે કાઉન્ટ કરીએ તો આ શું થશે આઉટસ્ટેન્ડ લેગ ક્લિયર અને આ જે છે કનેક્ટિંગ લેગ એની જેવી જ છે તમારી શું છે ડબલ્યુ સી એન્ડ આઉટસ્ટેન્ડ લેગ માટે ડબલ્યુ ઝીરો ઓકે હવે આપણે જોઈએ આગળ જે છે ફાઇન એના પરથી આપણે શું કરવાનું હતું એ છે એટલે ગ્રોસ એરિયા નંબર એન્ડ સી સેન્ટર ઓફ ગ્રેવિટી આપણે સ્ટીલ ટેબલમાંથી તમારે એ રાઇટ કરવાની હતી નેક્સ્ટ સ્ટેપ નંબર 2 ફાઇન સ્ટ્રેન્થ ગવર્ન બાય યીલ્ડિંગ ઓફ ગ્રોસ સેક્શન જે આપણે આગળ કરી જ ગયા ટીડીજી એ છે આપણે આઈએસ 800/2007 ક્લોઝ નંબર 6.2 પેજ નંબર 32ના બેઝ પર આપણે કેલ્ક્યુલેટ કરવાનું હતું ઓકે તો પેજ નંબર 32 પર ક્લોઝ નંબર 6.2 ડિઝાઇન સ્ટ્રેન્થ ડ્યુ ટુ યીલ્ડિંગ ઓફ ક્રોસ સેક્શન ટીડીજી ઇઝ ઇક્વલ ટુ એજી એફ વાય ડિવાઈડ બાય ગામા એમઓ ઓકે તો આ જ ફોર્મ્યુલા મૂકી તમારે આ સ્ટ્રેન્થ ગવર્ન બાય યીલ્ડિંગ ઓફ ક્રોસ સેક્શન ટીડીજી ફાઇન્ડ કરવાનું રહેશે અને એ આપણે આગળ જોઈ ગયા છે એ જ રીતના કેલ્ક્યુલેટ કરવાનું રહેશે ઓકે હવે સ્ટેપ નંબર 3 જોઈએ સ્ટેપ નંબર 3 ફાઇન સ્ટ્રેન્થ ગવર્ન બાય રપ્ચર ઓફ ક્રિટિકલ સેક્શન TDN એ આપણે ફાઇન કરીશું આઈએસ 800/2007 ક્લોઝ નંબર 6.3.3 પેજ નંબર 33ના બેઝ પર ક્લિયર તો એ જોઈએ આપણે શું સ્ટ્રેન્થ શું ફાઇન કરવાનું છે ડિઝાઇન સ્ટ્રેન્થ ડ્યુ ટુ રપ્ચર ઓફ ક્રિટિકલ સેક્શન 6.3 એન્ડ એમાં છે આપણે અત્યારે પ્લેટ માટે વાત કરતા નથી એટલે 6.3 પર 1 પણ નહીં આવશે ક્લિયર ધેન થ્રેડેડ રોડ માટે પણ નહીં વાત કરતા એટલા માટે આપણે આવશે સિંગલ એંગલ છે સર 6.3.3 સિંગલ એંગલ માટે આપણે આ ફોર્મ્યુલા જોવાનું છે ટી ડી એન ઇઝ ઇક્વલ ટુ 0.9 ANC FU ડિવાઇડ બાય ગામા એમ પ્લસ બીટા એજીઓ FY ડિવાઇડ બાય ગામા એવું જે આપણે આગળ ફર્સ્ટ એક્ઝામ્પલ તમે બોલ્ટેડ કનેક્શનમાં બી આપણે જોઈ ગયા છીએ કેવી રીતના સોલ્વ કરતા હતા ક્લિયર તો આ છે તમે આગળ જે એક્ઝામ્પલ સોલ્વ કર્યો એ જ રીતના તમારે કાઉન્ટ કોણ છે જેમાં આપણે બીટા ફાઇન કરતા હતા ક્લિયર તો એ જ છે અત્યારે આ ફોર્મ્યુલા છે હવે તમારે આમાં
ANC and AGO than beta. Beta ની વેલ્યુ ફાઇન્ડ કરવાની રહેશે અને એ બીટા ની વેલ્યુ તમને કોડ પરથી તમને અહીંયા બતાવી છે. કોડમાં કીધું છે બીટા ઇઝ ઇક્વલ 1.40 - 0.076 W by T, F5 by FU, BS by LC. અને આ જે બીટાની વેલ્યુ આવે જે છે એ શું છે, લેઝર ઇક્વલ ટુ FU બાય ગામા M1 ડિવાઈડ બાય F5 ગામા M1. એન્ડ જે બીટા જે છે એ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0.7 હોવી જોઈએ. ક્લિયર? તો એ જ છે વેલ્યુ અહીંયા બતાવી છે તમને બીટાની વેલ્યુ કઈ રીતના ફાઇન થાય. અને એમાં જે ટર્મ છે એ શું છે, તો ડબલ્યુ જે છે એ ડબલ્યુ શું છે, આઉટસ્ટેન્ડિંગ લેગ વિડ્થ છે, ટી થિકનેસ ઓફ ISA છે, FY યીલ્ડ સ્ટ્રેન્થ છે, FU અલ્ટિમેટ સ્ટ્રેસ છે, દેન BS. BS શું છે, તો BS માટે આપણે જોઈએ કે શીયર લેગ વિડ્થ છે, એ શીયર લેગ વિડ્થ. હવે શીયર લેગ વિડ્થમાં આપણે આ જો તમે BS ઇઝ ઇક્વલ શીયર લેગ વિડ્થ. હવે તમે આ જે છે બોલ્ટેડ કનેક્શન માટે અલગ હતું અને વેલ્ડેડ માટે અલગ હશે. આ બોલ્ટેડ માટે તમે BS ઇઝ ઇક્વલ W પ્લસ WL ઓર G તમે લેતા તે માઇનસ T કરતા. હવે તમારું અહીંયા શું છે, વેલ્ડેડ કનેક્શન છે, એટલા માટે તમારે BS એટલે કે શીયર લેગ વિડ્થ ઇઝ ઇક્વલ ટુ શું લેવાનું છે, W. એટલે કે તમારો આ શું થશે, આ કનેક્ટિંગ લેગ છે અને આ તમારો આઉટસ્ટેન્ડ લેગ છે. તો તમારે BS ઇઝ ઇક્વલ ટુ શું લેવાનું, આઉટસ્ટેન્ડ લેગ વિડ્થ લેવાનું, એટલે W ઓર W0. ઓકે, એટલા માટે અહીંયા W ઓર તમે જે લો છો W0 આઉટસ્ટેન્ડ લેગ તો એ પણ લઈ શકો. ક્લિયર? નાવ LC એવરેજ વેલ લેન્થ, તો તેના માટે આપણે વેલ વેલ એટ ટો પ્લસ વેલ એટ હિલ, કે જે વેલ લેન્થ છે ટો એન્ડ હિલ પર તેને શું લેવાનું છે, આપણે એવરેજ લેવાની છે એન્ડ ડિવાઈડ બાય ટુ કરી દઈશું. ક્લિયર? એટલે તમને LCની વેલ્યુ મળશે અને એ વેલ્યુ તમારે બીટામાં પુટ કરવાની અને એ જે વેલ્યુ છે ગ્રેટર ઇક્વલ ટુ 0.7 એન્ડ લેઝર ઇક્વલ ટુ 0.5 બાય ગામા એમ F5 બાય F5 ઇન્ટુ એમ ગામા M1 હોવું જોઈએ છે. બીજી વાત કે ANC એન્ડ AGO. ANC એટલે કે નેટ એરિયા, નેટ કનેક્ટેડ એરિયા, એન્ડ ANC એટલે કે નેટ કનેક્ટેડ એરિયા એન્ડ AGO એટલે ગ્રોસ એરિયા. ક્લિયર? ગ્રોસ એરિયા ઓફ આઉટસ્ટેન્ડિંગ લેગ. તો નેટ એરિયામાં આપણે જોઈએ તો એ નેટ એરિયા આપણે આગળ બી જોઈ ગયા છે. તો એ કઈ રીતના હતું, તો આ ફિગરમાં જોઈએ આપણે ANC માટે વાત કરીએ. તો ANCમાં શું થશે, ANC એટલે નેટ કનેક્ટેડ નેટ એરિયા ઓફ કનેક્ટેડ લેગ માટે, એટલા માટે આપણે આ પોઈન્ટ આ કનેક્ટેડ લેગ જોવાનો છે. હવે એનો શું નેટ એરિયા, એટલે કે તમારે અહીંયા બોલતો નથી એટલે બોલ્ટને ડિટેક્ટ કરવાની જરૂર જ નથી, પણ તમે જે આ કન્સિડર કરો છો, મેં ક્યાં સુધીની કન્સિડર કરવા માટે કીધું હતું, ફૂલ. ક્લિયર? એટલે તમે આ ફૂલ કન્સિડર કરો. ક્લિયર? એટલે તમારો આ સેક્શન અત્યારે તમારે ભૂલી જવાનું આ. ક્લિયર? તો તમે આ જે છે આ આખો એંગલ જે છે એ વન લેગ છે, એની વિડ્થ શું છે, WC છે, દેન થિકનેસ કેટલી છે, એની થિકનેસ T. ક્લિયર? તો એનો એરિયા શું આવશે, WC ઇન્ટુ T. બટ અહીંયા જે તમારે આ ટ્રાયંગલ જે છે એ ટ્રાયંગલ શું કરવાનું છે, ડિડક્ટ કરવાનું છે. ક્લિયર? એટલે આ ટ્રાયંગલ તમારે અહીંયાથી આ ડિડક્ટ કરવાનું રહેશે. સો એટલે તમારું આ ટ્રાયંગલ ડિડક્ટ હશે. સો આ વન ટ્રાયંગલ એરિયા એટલે વન હાફ પાયોગ્રીયા વેર, એટલે વન હાફ થિકનેસ ઇન્ટુ થિકનેસ, આ થિકનેસ એન્ડ આ થિકનેસ. એવી જ રીતના તમે આ લેગ આઉટસ્ટેન્ડ લેગ વેર્થ માટે એરિયા કરેક્ટ તમે ફાઇન કરો ત્યારે તમારે શું કરવાનું છે, આટલું ટોટલ તમારે કન્સિડર કરવાનું છે. ઓકે, તો એની જે વિડ્થ છે W0 એન્ડ થિકનેસ T છે, એટલે W0 માઇનસ ઇન્ટુ T. ધેન એમાંથી પણ તમારે શું, આ ટ્રાયંગલ બાદ કરવાનો છે. તમે આખો એરિયા કન્સિડર કરો છો અહીંયા સુધીનો. ક્લિયર? તો આ ટ્રાયંગલ તમારે ડિડક્ટ કરવાનો રહેશે, જે આપણે આગળ જોઈએ કે એ જ રીતના છે. ક્લિયર? સો અત્યારે આપણે આગળ સ્ટેપ જોઈએ. જોઈ શકો તમે ANC ઇઝ ઇક્વલ ટુ ટોટલ એરિયા W0 WC ઇન્ટુ T છે, એમાંથી તમારું ટ્રાયંગલ એક ડિડક્ટ થશે વન હાફ ઇન્ટુ T ઇન્ટુ T. એન્ડ AGO ગ્રોસ એરિયા ઓફ આઉટસ્ટેન્ડ લેગ માટે W0 ઇન્ટુ T માઇનસ વન હાફ T ઇન્ટુ T. ઓકે, અને એ વેલ્યુ પુટ કરી તમે શું ફાઇન કરો, ટી ડી એન ફાઇન કરી શકો છો. ઓકે, અને એ જ હવે એ ફોર્મ્યુલા તમારે યુઝ ના કરવું હોય તો તમારે સેકન્ડ ફોર્મ્યુલા ટી ડી એન ઇઝ ઇક્વલ આલ્ફા એ એન એફ યુ ડિવાઈડ બાય ગામા એમ વન, તમે એ સૂત્ર ફોર્મ્યુલા યુઝ કરીને પણ તમે યુઝ કરો. એ પણ ફોર્મ્યુલા આ જ ક્લોઝમાં છે 6.3.3માં, ટી ડી એન ઇઝ ઇક્વલ આલ્ફા એ એન એફ યુ ડિવાઈડ બાય ગામા એમ વન. અને એના બેઝ પર આપણે આગળ એક્ઝામ્પલ જોઈ જ ગયા છે કઈ રીતના એ કેલ્ક્યુલેટ કરવાનું છે, તો એ ફોર્મ્યુલા પુટ કરીને પણ તમે કેલ્ક્યુલેટ કરી શકો છો. નાવ આપણે સ્ટેપ નંબર 4 જોઈએ.
Step number 4. Find strength governed by block shear TDB. જે આપણે આગળ જોઈ જ ગયા છે કે IS 800/2007 ક્લોઝ નંબર 6.4 ડિઝાઇન સ્ટ્રેન્થ ડ્યુ ટુ બ્લોક શીયર. અને એમાં તમારે આ જે છે બોલ્ટેડ કનેક્શન માટે છે, ક્લિયર? તો તમારે એમાં શું જોવાનું છે, તો બોલ્ટેડ માટે જે તમે યુઝ કરી શકો છો, અહીંયા વેલ માટે પણ તમારે આ ફોર્મ્યુલા યુઝ કરી શકો છો. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે તમે અહીંયા જે તમારો એરિયા લેવાના છે એ એરિયા જે છે એ શું છે. તો સિન્સ ધ મેમ્બર ઇઝ વેલ્ડેડ ટુ ગસેટ પ્લેટ, ધ નેટ એરિયા એન્ડ ગ્રોસ એરિયા વિલ બી ઇક્વલ. કે જો તમે વેલ્ડેડની મને તમે ગસેટ પ્લેટ સાથે મેમ્બરને કનેક્ટ કરો છો, તો મારા નેટ એરિયા એન્ડ ગ્રોસ એરિયા શું થશે, ઇક્વલ થશે. ક્લિયર? એટલે કે તમારો જે એવીજીએન એવીએન એટલે કે તમારો આ ગ્રોસ એરિયા જે પેરેલલ ટુ ધી એક્સટર્નલ ફોર્સીસ, અને જે તમારો નેટ એરિયા પેરેલલ ટુ ધી એક્સટર્નલ ફોર્સીસ એ શું થશે, ઇક્વલ થશે. અને આ જે છે કે જે ગ્રોસ એરિયા એન્ડ નેટ એરિયા પર્પેન્ડિક્યુલર ટુ ધી એક્સટર્નલ ફોર્સીસ જે છે એ બી ઇક્વલ થશે. ક્લિયર? એટલે એવીજી ઇઝ ઇક્વલ ટુ એવીએન એન્ડ એટીજી ઇઝ ઇક્વલ ટુ એટીએન. ઇન કેસ ઓફ વેલ્ડેડ જોઈન્ટ, થિકનેસ ઓફ ગસેટ પ્લેટ ઇઝ ટેકન, ટી ઇઝ ઇક્વલ ટુ થિકનેસ ઓફ ગસેટ પ્લેટ. ગસેટ પ્લેટની થિકનેસ તમારે ટી લેવાની છે. અને ટીડીબી ઇઝ ઇક્વલ સ્મોલર ઓફ ટીડીબી વન એન્ડ ટીડીબી ટુ. ટીડીબી જે આપણે આ ફોર્મ્યુલા જોઈ ગયા 6.4.1 એ જ ફોર્મ્યુલા આપણે એપ્લાય કરવાના છે. ક્લિયર? તો ટીડીબી વન એવીજી ઇન્ટુ FI ડિવાઈડ બાય √3 ગામા એમ પ્લસ 0.9 ATN FI FU ડિવાઈડ બાય ગામા એમ વન, જેમાં એવીજી એન એટીએન એવીજી અને એવીજી એન એવીએન શું છે, ઇક્વલ થશે. પણ એવીજી એન એવીએન અને એ શું છે, એની ફોર્મ્યુલા એની વેલ્યુ શું લેવાની છે તે જોઈએ. તો એવીએન એન્ડ એવીજી ઇઝ ઇક્વલ ટુ શું લેવાનું છે આપણે, કે ટોટલ વેલ લેન્થ, કે વેલ એટ ટો પ્લસ વેલ એટ હિલ, ટોટલ જે અપર એન્ડ લોઅર પોર્શન પર જે તમારી વેલ છે એ વેલની લેન્થ તમારે કેલ્ક્યુલેટ કરવાની છે. એન્ડ એટી એન એન્ડ એટીજી એટલે કે તમારે પર્પેન્ડિક્યુલર એટલે કે તમારે શું લેવાનું છે, કનેક્ટેડ લેગનો એરિયા લેવાનો છે, WC ઇન્ટુ થિકનેસ. ક્લિયર? એટલે તમે જે એવીજી એન્ડ એવીએનમાં શું યાદ રાખવાનું છે તમારે, કે વેલ લેન્થ લેવાની છે એટ ટો પ્લસ એટ હિલ, એન્ડ એટીએન એન્ડ એટીજી જે તમારે એરિયા છે, નેટ એરિયા એન્ડ ગ્રોસ એરિયા પર્પેન્ડિક્યુલર ટુ એક્સટર્નલ ફોર્સીસ એ શું લેવાનું છે, કનેક્ટેડ એરિયા લેગ વિડ. ઓકે, કનેક્ટેડ એરિયા સોરી કનેક્ટેડ એરિયા જે કનેક્ટેડ લેગ વિડ છે એનો ટોટલ એરિયા લેવાનો એટલે WC ઇન્ટુ ટી. ડન. એ જ વેલ્યુ તમારે સેકન્ડ ફોર્મ્યુલામાં પુટ કરવાની છે અને તમારે TDB ફાઇન કરવાનું છે. અને TDB શું થશે, સ્મોલર ઓફ TDB 1 એન્ડ TDB 2. નાવ સ્ટેપ નંબર 5, ફાઇન ડિઝાઇન ટેન્સાઇલ સ્ટ્રેન્થ TD. તો TD ઇઝ ઇક્વલ ટુ મિનિમમ ઓફ TDG, TDB એન્ડ TDN જે આપણે સ્ટેપ નંબર 2, 3 એન્ડ 4 આગળ કેલ્ક્યુલેટ કરી ગયા. તો એમાંથી જે વેલ્યુ સ્મોલર આવે તે શું થશે, ડિઝાઇન ટેન્સાઇલ સ્ટ્રેન્થ જે તમને એક્ઝામ્પલમાં માંગ્યું છે. ક્લિયર? ધેન સ્ટેપ નંબર 6, ફાઇન એફિશિયન્સી ઓફ ટેન્શન મેમ્બર ઇટા. તો એ ટેન એફિશિયન્સી આપણે આગળ કેલ્ક્યુલેટ કરીએ એ જ રીતના છે, ઇટા ઇઝ ઇક્વલ TDD ડિવાઇડ બાય TDG ઇન્ટુ 100. સો તમારી એફિશિયન્સી ફાઇન થશે. ક્લિયર? જો તમને આ ડેટામાં એક્ઝામ્પલમાં ડેટામાં માંગ્યું હશે તો તમારે આ ફાઇન કરવાનું રહેશે. અને જે તમારી જે એફિશિયન્સી આવશે શું આવશે, ઓલવેઝ 100%, સિન્સ ધેર ઇઝ અ નો રિડક્શન ઇન ધી એરિયા ઇન ધી વેલ્ડેડ સેક્શન. કે વેલ્ડેડ સેક્શનમાં જે તમારો એરિયા છે એમાં કોઈ પણ જતો રિડક્શન ના હોય તો તમારે આ જે તમારી એફિશિયન્સી 100% હશે. ક્લિયર? તો આ સ્ટેપ્સ થયા તમારા એનાલિસિસ સ્ટેપ્સ છે. કોના માટે? તો જ્યારે એંગલ સિંગલ એંગલને તમે વેલ્ડની મદદથી શું કરો છો, વેલ્ડની મદદથી ઘસેટ પ્લેટ સાથે કનેક્ટ કરો છો, એના માટેના કેસ નંબર 4. ક્લિયર? અને આગળ આપણે એનો એક્ઝામ્પલ સોલ્વ કરીશું. ઓકે?